ગુડ મોર્નિંગ એવરી વન વેલકમ બેક મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ વનમાં આપનું સ્વાગત છે ચેપ્ટર નંબર ચાર આપણે સ્ટાર્ટ કર્યું હતું ધાતુ જોડાણની પ્રક્રિયાઓ બરાબર મેટલ જોઈનિંગ પ્રોસેસ ઇંગ્લિશમાં કહેવાય લાસ્ટ લેક્ચરમાં મેં તમને પર્મનન્ટ જોઈન્ટ અને ટેમ્પરરી જોઈન્ટ વિશે માહિતી આપી હતી તથા સાથે સાથે જે આખો વેલ્ડિંગ પ્રોસેસનું જે ક્લાસિફિકેશન થાય છે એનું જે વર્ગીકરણ થાય છે એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી આગળ વધીએ આજે નેક્સ્ટ આપણે ડિસ્કસ કરવાના છે આપણો જે આગળનો ટૉપિક છે જેના પર આજનો આપણો લેક્ચર છે એ છે વેલ્ડિંગ પ્રોસેસના ફાયદા અને ઉપયોગો એટલે કે મતલબ શું થાય એડવાન્ટેજીસ ઓફ ધી વેલ્ડિંગ પ્રોસેસ એન્ડ એપ્લિકેશન ઓફ ધી વેલ્ડિંગ પ્રોસેસ તો વેલ્ડિંગ પ્રોસેસના ફાયદામાં પહેલું શું કહે છે આપણને વેલ્ડિંગથી બનાવેલા સાંધો મૂળ ધાતુ જેટલી મજબૂતાઈ વારો મેળવી શકે છે મતલબ તમારી જે મૂળ ધાતુ હશે જેને તમે વેલ્ડિંગથી જોડી છે તો મૂળ ધાતુની જેટલી મજબૂતાઈ હશે વર્કપીસની જેટલી મજબૂતાઈ હશે એટલી મજબૂતાઈનું તમને જોઈનિંગ મળશે બીજું શું કહે છે આગળ વેલ્ડિંગ પ્રક્રિયા માટેના સાધનો વધારે ખર્ચા રોતા નથી તમે કોઈપણ વેલ્ડિંગ પ્રોસેસ કરો તેના જે સાધનો છે એનો એટલો ખર્ચો થતો નથી અને બાયચાન્સ જો ખર્ચો થતો હોય તો એ જે ખર્ચો થાય છે એ આપણા પ્રોડક્શનની અંદર જે આપણે પૈસા કમાઈએ છીએ વેચીને એમાં નોર્મલી કવર થઈ જતો હોય છે હેરફેર કરી શકાય તેવા વેલ્ડિંગ સેટ હોવાથી પ્રક્રિયા સરળ બને છે જેટલા પણ વેલ્ડિંગ સેટઅપ આવે છે પોર્ટેબલ આવે છે મૂવેબલ આવે છે દેટ મીન્સ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો એટલા માટે પ્રોસેસ કેવી છે થોડી સિમ્પલ છે આ પ્રક્રિયામાં ડિઝાઇન બદલાવી ખૂબ જ સહેલી છે તમારે જો ડિઝાઇન બદલવી હોય ઓકે વેલ્ડિંગની કોઈ મેથડ ચેન્જ કરવી હોય વર્ક પીસની ડિઝાઇન ચેન્જ કરવી હોય જોઈનિંગ કરતી વખતે બરાબર બટ વેલ આવે છે ઓવરલેપ વેલ આવે છે ઘણી બધી ડિઝાઇન આવે છે તે તમે બદલી શકો છો ઇઝીલી આ પ્રક્રિયાથી એક સરખી તેમજ વિવિધ ધાતુના જોડાણ મેળવી શકાય છે બે વર્કપીસ તમારે જોડવાના છે બંને વર્કપીસની ધાતુ જે એક સમાન હશે તો પણ તમે વેલ્ડિંગ કરી શકશો બે ધાતુના વર્કપીસ છે એને જોડવાના છે અને બેવ ધાતુ અલગ અલગ છે મતલબ બે ધાતુ અલગ અલગ છે સિમિલર મેટિરિયલ નથી સિમિલર મેટલ નથી તેનું પણ તમે જોડી એનું પણ તમે વેલ્ડિંગ એટલે કે જોડાણ વેલ્ડિંગ પ્રોસેસથી કરી શકો છો વેલ્ડિંગ પ્રક્રિયાથી વસ્તુ કાસ્ટિંગ કરતાં હલકી બનાવી શકાય છે તથા મશીનરીનું પ્રમાણ ઘટાડી શકાય છે જો કાસ્ટિંગથી પણ તમે શું કરો છો કાસ્ટિંગની અંદર પણ તમે ધાતુ પીગાડીને કોમ્પોનન્ટ બનાવો છો અહીંયા પણ તમે ધાતુ પીગાળીને વેલ્ડિંગ લગાવીને જોઈન્ટ બનાવો છો તો ત્યાં પણ મેન્યુફેક્ચરિંગ થાય છે કાસ્ટિંગમાં અહીંયા પણ તમે મેટલ જોઈનિંગ પ્રોસેસથી કંઈક કોમ્પોનન્ટનું મેન્યુફેક્ચરિંગ જ કરો છો તો આ બેઉ જેવું આ બે જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એમાં આપણે જો વેલ્ડિંગથી વાત કરીએ કોઈ વસ્તુ બનાવવાની તો એનાથી જે કોમ્પોનન્ટ બનશે વજનમાં હલકો બનશે એનો એટલો વેઇટ નહીં હશે અને જે સરકેસ ફિનિશિંગ પ્રોસેસ છે એટલે કે જે કોમ્પોનન્ટ બની ગયા પછી કાસ્ટિંગ બની ગયા પછી આપણે એનું મશીનિંગ કરીએ છીએ એ રીતના વેલ્ડિંગ થઈ ગયા પછી પણ આપણે એનું મશીનિંગ કરવું પડે ઓકે તો વેલ્ડિંગ કર્યા પછી કોમ્પોનન્ટનું જે મશીનિંગ કરવાનું હોય છે ઘટાડી શકાય છે સૌથી છેલ્લું ખૂબ જ મોટો ફાયદો કહી શકાય ઉત્પાદન ઝડપી બનાવી શકાય છે વેલ્ડિંગ પ્રોસેસથી તમે ફટાફટ ઉત્પાદન કરી શકો છો ઉત્પાદનની જે ઝડપ છે એ વધારી શકો છો ઓકે હવે નોર્મલી કેવું છે કે આ ટૉપિક તમે વાંચો ને તો પણ આવડી જાય પણ કેવું છે કે ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં છે અને ઓલ ઓવર જનરલ આખું જે આપણું ચેપ્ટર છે વેલ્ડિંગ એના ફાયદા અને એના ઉપયોગો કીધા છે એકવાર આપણે સમજવા જરૂરી બને છે નેક્સ્ટ આપણે જોવાના છે વેલ્ડિંગના ઉપયોગો ઉપયોગોમાં શું કહે છે તો કે વેલ્ડિંગ પ્રોસેસ એટલી સીધી સરળ અને સિમ્પલ છે તથા બીજી જે કાસ્ટિંગ પ્રોસેસો છે એના કરતાં સસ્તી છે થોડી ઝડપી પણ છે એટલા માટે મોટા ભાગે કોઈક વસ્તુ બનાવવા માટે અથવા રિપેરિંગ માટે કોઈ પણ વસ્તુ બનાવવા માટે અને મોસ્ટ પ્રોબેબલી તૂટી ગઈ હોય કોઈ વસ્તુ તેના રિપેરિંગ માટે વેલ્ડિંગ પ્રોસેસનો ખૂબ જ ઉપયોગ થાય છે અને તમને એક વાત કહી દઉં રિપેરિંગમાં ભરપૂર આપણે વેલ્ડિંગનો ઉપયોગ કરીશું કોઈ પણ જગ્યાએ રિપેરિંગ કરવાનો આવે ત્યાં જો મેટલ આવતી હોય તો સીટ દ્વારા લોકો વેલ્ડિંગ જ કરી દે તો કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે જોજો અથવા કઈ કઈ ફિલ્ડમાં કઈ કઈ જગ્યાએ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે તો પહેલું છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ આપણે ભરપૂર મોસ્ટ પ્રોબેબલી બધી જ જગ્યાએ આપણે વેલ્ડિંગ કરતા હોઈએ છીએ હા જે વેલ્ડિંગ કરીએ છીએ એના પ્રકાર અલગ અલગ હોય છે પણ થાય છે શું વેલ્ડિંગ બીજું છે એરક્રાફ્ટ તથા સીપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી એરક્રાફ્ટમાં તો એરક્રાફ્ટમાં પણ ભાગે વેલ્ડિંગ થાય છે અને શિપ બિલ્ડિંગમાં તો આખું સીપ જ તમારું મોટે ભાગે વેલ્ડિંગ કરીને બનાવવામાં આવે છે પછી જે પાઇપલાઇન તૈયાર કરવામાં આવે છે એ પણ તમે જોઈ હશે પાઇપની જે બોર્ડર આવે ત્યાં વેલ્ડિંગ મારીને જોઈન્ટ કરવામાં આવે સ્ટ્રકચરનું કામ સ્ટ્રકચરનું કામ તમે જોયું છે પહેલાં સ્ટ્રકચરનું કામ એટલે કે પહેલાં જ આપણા મોટા મોટા ટાવર પછી બ્રિજ પરના પિલર બનતા ને એમાં આપણે પેલું રિવેટ લગાવતા નટબોલ્ટ લગાવતા બરાબર હવે એ બધું બંધ થઈ ગયું હવે સીધું શું કરી દે એ લોકો સ્ટ્રક્ચર વર્કમાં પણ વેલ્ડિંગ લગાવી દે છે મોટા મોટા જે ડોમ બને ને તમે જોયા છે મોટા મોટા ડોમ બને ડોમની ઉપર છાપરું લગાવે ત્યાં પણ સ્ટ્રક્ચર કામ કરવામાં આવે છે ત્યાર પછી જે ટેન્ક આવે છે પ્રેશર વેસર આવે છે બોઇલર આવે છે તેમાં પણ આપણે ભરપૂર વેલ્ડિંગનો યુઝ કરીએ છીએ થર્મલ પાવર પ્લાન્ટ અને રિફાઈનરી જ્યાં ઘણી બધી પાઇપલાઇનો હોય છે તો કે એર ટાઈટ લીકેજ નહીં થાય એના માટે આપણે વેલ્ડિંગ યુઝ કરીએ છીએ પછી ખેતીના જે સાધનો આવે છે એ તો તમે જાણતા જશો બધા ટેક્ટરની પાછળ જેટલા પણ સાધન આપણે લગાવીએ છીએ કલ્ટિવેટર હાર્વેસ્ટિંગ માટે ખેતી કરવા માટે એ બધા બનાવવા માટે તથા એનું રિપેરિંગ કરવા માટે તૂટી ગયા હોય એના માટે આપણે શું યુઝ કરીએ છીએ વેલ્ડિંગ પ્રોસેસ યુઝ કરીએ છીએ મશીન ટૂલ તથા ઇન્સ્ટ્રુમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં જ્યાં મશીન ટૂલ બનતા હશે જ્યાં કોઈક ને કોઈક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનું મેન્યુફેક્ચરિંગ થતું હશે ત્યાં પણ વેલ્ડિંગ યુઝ થાય છે દરેક પ્રકારની એકસરખી અથવા જુદી જુદી ધાતુના સાંધા બનાવવા માટે તો આપણે જાણીએ જ છે કે બે સરખી ધાતુ હશે એને પણ આપણે જોઈન્ટ કરી શકીશું અને બે અલગ અલગ ધાતુ હશે એને પણ આપણે વેલ્ડિંગથી જોઈન્ટ કરી શકીશું પછી ફર્નિચર બનાવવા માટે પહેલાં એવું હતું કે લોકો લાકડામાં બહુ માનતા પણ હવે લોકોના વિચાર બદલાયા છે લોકો સ્ટીલ તરફ અને લોખંડ તરફ અને બીજી બધી મટીરિયલ બીજી બધી જે ધાતુ છે એની એનામાં જે વેલ્ડિંગ થાય છે એ તરફ લોકોનું ધ્યાન જાય છે માટે લોકો હવે જે મેટલનું ફર્નિચર બનાવતા થયા છે એની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ આપણે જે બેન્ચિસ બને છે ટેબલ બને છે દેટ દેટ્સ કોલ ધી મે ફર્નિચર રિપેરિંગના કાર્યોમાં રિપેરિંગમાં તો તમારે વેલ્ડિંગ જોવાનું જ નહીં મન થાય તો આ લોકો શું કરી દે વેલ્ડિંગથી ટાંકા મારી દે પુલ તથા મકાનના સ્ટ્રક્ચરો બનાવવા માટે મેં તમને કીધું ને કે જે મોટા મોટા જે એ આવે છે પિલર પછી મોટા મોટા જે સ્પાન આવે છે એ બનાવવા માટે રેલવે લોકો મોટિવ ટ્રક ટ્રેલર અને ક્રેન બનાવવા માટે રેલવેના લોકો મોટિવ જોઈ લેજો રેલવેના જે ડબ્બા આવે છે તે ટ્રક છે તેમાં પણ વેલ્ડિંગ કરતા છે ટ્રેલર એની પાછળ જેલું મોટું લાંબુ ટ્રેલર લાગે છે દરેક જગ્યાએ તથા ક્રેન બનાવવા માટે પણ આપણે શું કરીએ છીએ વેલ્ડિંગ પ્રોસેસ યુઝ કરીએ છે તો આ કેવું છે કે તમે એકવાર વાંચશો ને તો પણ તમને યાદ રહી જશે એકદમ ઇઝી અને સિમ્પલ થિયરી છે તમને ફિલ્ડ ખબર હોવી જોઈએ તમને ખબર છે કે વેલ્ડિંગ ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે પણ ટેકનિકલી આપણે ફિલ્ડ જે આવે ને ફિલ્ડ મતલબ કે જે ક્ષેત્ર જે એરિયામાં એનો યુઝ થાય છે એ તમને ખબર હોવી જોઈએ ચાલો આગળ વધીએ છીએ હવે આપણે આપણા ચેપ્ટરના જે મેઇન ટૉપિક છે એની ઉપર ફોકસ કરીશું અને વન બાય વન જેટલી પણ વેલ્ડિંગ પ્રોસેસ છે આપણા સિલેબસમાં એને શીખીશું સૌથી પહેલી છે અહીંયા તમે જોઈ શકો છો ગેસ વેલ્ડિંગ પ્રોસેસ હવે આ જે ગેસ વેલ્ડિંગ પ્રોસેસ છે ને એ તો આપણી ફ્યુઝન પ્રોસેસ છે કઈ છે તો કે ગેસ વેલ્ડિંગ પ્રોસેસ આપણી ફ્યુઝન પ્રોસેસ છે તથા નોન પ્રેશર પ્રકારની વેલ્ડિંગ પ્રોસેસ છે મતલબ ફ્યુઝન એટલે ધાતુ પીગળશે હાયર ટેમ્પરેચર વધારે હીટ ઇન્વોલ્વ થશે અને નોન પ્રેશર એટલે કે આપણે કોઈપણ જાતનું પ્રેશર એપ્લાય કરવાનું થતું નથી શું થાય છે આની અંદર તો કે ગેસ આ પ્રોસેસમાં અમુક જે સળગી શકે જેનું દહન થઈ શકે એવા ગેસને આપણે યુઝ કરીએ છીએ એને દહન કરીશું એ ગેસનું દહન થશે ઓકે એટલે જે જગ્યા તમારે ટેમ્પરેચર જોઈએ છે ત્યાં તમારે એને કોન્સન્ટ્રેટ કરાવવું પડશે એ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર કોઈક સાધનની મદદથી એટલે કે ટોચની મદદથી ધાતુ ગરમ થશે ધાતુ ગરમ થશે એટલે પીગળશે પીગળીને તમારે જ્યાં એપ્લાય કરવાનો હોય ત્યાં તમારે એને કોન્સન્ટ્રેટ કરાવવાની ત્યાં ગેપમાં ધાતુ પીગળેલી જતી રહેશે ધીમે સુકાશે ઠંડી પડશે અને જોઈન્ટ લાગી જશે તો કયા ગેસ જે આપણે ગેસ વેલ્ડિંગ પ્રોસેસમાં યુઝ કરીશું તો બેઝિકલી જે એસિડિલિન ગેસ છે તે એ આપણે યુઝ કરવાનો છે સાથે આપણે શું યુઝ કરવાનો છે ઓક્સિજન હવે ઓક્સિજન શું કામ યુઝ કરવાનો તો કે કોઈપણ વસ્તુનું તમારે સંપૂર્ણ દહન પૂર્ણ દહન કરવું હોય કમ્પ્લીટ કમ્બશન કરવું હોય તો તમારે તમારે ઓક્સિજનની જરૂર પડે બરાબર છે એટલા માટે આપણે એસિડિલિન સાથે ઓક્સિજન મિક્સ કરીને સળગાવીએ છીએ ગેસ વેલ્ડિંગ કરવા માટે એની ફ્લેમ બનાવીએ છીએ તમે એમ કહો કે સર ઓક્સિજન અને હાઇડ્રોજન તો એ પણ ચાલે ઓક્સિજન અને પ્રોપેન તો પણ ચાલે ઓક્સિજન અને મિસ ઓક્સિજન અને મીઠાઈલ એસિટીલિન પ્રોપેડિન એ પણ ચાલે ક્લિયર પણ બીજા બધા જે ગેસ છે એની કમ્પેરમાં જો આપણે એસેટીલિનની વાત કરીએ તો એસેટીલીન એવું છે કે એકલું એસિટિલિન તમે સળગાવશો ને તો એટલું ટેમ્પરેચર ક્રિએટ થશે નહીં પણ એની સાથે તમે ઓક્સિજન મિક્સ કરીને એનું દહન કરશો એનું કમ્બશન કરશો પ્રોપર એમાઉન્ટમાં બેનું જે મિશ્રણ છે એને કંટ્રોલ કરીને તો ઘણી બધી ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થશે ક્વેશ્ચન એ થાય કે આ ગેસ લાવવા કાંથી તો માર્કેટમાં ઓક્સિજનના સિલિન્ડર પણ તૈયાર રેડીમેડ મળે છે અને તમને એસેટિલિન ભરેલા સિલિન્ડર પણ માર્કેટમાં રેડીમેડ મળે છે તમારે ખાલી શું કરવાનું છે તો કે ભાઈ યોગ્ય કનેક્શન જોઈન્ટ કરવાનું છે ક્લિયર અને એમાંથી શું થશે તો કે ગેસ આવશે મિક્સ થશે એક વેલ્ડિંગ ટોચ આવે છે ઓકે એમાં બેઓને પાઇપ લગાવી દેવાની એક પાઇપમાં ઓક્સિજન આવે એક પાઇપમાં આપણો એસેટીલીન આવે બે મિક્સ થાય રેડી મિક્સ થાય ને ઓકે એને કહેવાય છે વેલ્ડિંગ ટોચ અને વેલ્ડિંગ ટોચને છેલ્લા કોર્નર પર એક નોઝલ હોય છે જેને આપણે કહીએ છીએ વેલ્ડિંગ ટોચની ટીપ એ જે ટીપ છે એમાં બે ઓક્સિજન અને એસેટિલિન ભેગા થશે અને પછી તમે જ્યારે સ્પાર્ક કરશો ત્યારે જગાડો અને એવા અવાજ સાથે એક ફ્લેમ ક્રિએટ થશે ઓકે ફ્લેમ એટલે આપણે ગુજરાતીમાં શું કહેવાય એને જ્યોત જ્યો તો જ્યોત ઓકે એ જ્યોત તમારે જ્યાં પણ વેલ્ડિંગ કરવાની છે ત્યાં તમારે એને કોન્ટેકમાં લઈ જવાની અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે આ છે ને આપણો વેલમેન છે એટલે કે વર્કપીસ છે ઓકે આપણી ફિલર ધાતુ છે અને આપણી આ વેલ્ડિંગની ટોચ છે ટોનને આપણે અહીંયા કોન્સન્ટ્રેટ કરાવીશું ક્લિયર જ્યાં ગેપ છે ત્યાં તમારા ટોચને રાખવાની સાથે સાથે ફિલર મટિરિયલને રાખવાનું આ ફિલર મટિરિયલ છે એ ગરમ થઈને પીગળે પીગળીને જ્યાં પણ ગેપ છે ત્યાં ફેલાશે તો જો આ રીતના ફેલાતું 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 એ શું કરશે આગળ વધશે અને આ દિશામાં આપણી ગેસ વેલ્ડિંગની જે પ્રોસેસ છે તે આગળ વધી રહી છે ઓકે સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરવાના છે અહીંયા ઓક્સી એસેટિલિન વેલ્ડિંગ મતલબ અહીંયા જે ફિગર દેખાય છે એની અંદર જે આપણે ગેસનું મિક્સન અથવા ગેસનું મિશ્રણ કરીને જે દહન કરી રહ્યા છે તો કયા બે ગેસનું મિક્સિંગ કર્યું હશે અહીંયા ઓક્સીએસિડિલિનની અંદર એક હશે ઓક્સિજન અને બીસું બીજું હશે એસિટિલિન ઓકે નામ જ છે ને ઓક્સિએસિટિલિન ઓક્સી એટલે ઓક્સિજન ઓ ટુ અને એસિટિલિન એટલે એસિડિલિન એટલે સી એ ટુ ના એ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થઈ જાય સી એ એ શું થઈ જાય કેલ્શિયમ કાર્બોનેટ થઈ જાય ક્લિયર તો એસેટિલિન છે ને એ હું તમને આગળ બતાવું છું એસિડિલિનનું અનુસૂત્ર છે સી ટુ એચ ટુ યાદ રહેશે ઓકે તો ઓક્સી એસીટીલિન મતલબ એક સિલિન્ડરમાં ઓક્સિજન એક સિલિન્ડર સિલિન્ડરમાં એસિટીલિન બે મિક્સ કરીશું અને જે ફ્લેમ ક્રિએટ થશે એને કહેવાશે ઓક્સિએસિટીન ફ્લેમ અને જે પ્રોસેસ થશે એને આપણે ઓક્સી ઓક્સીએસિડિલિન વેલ્ડિંગ કહેશું બેઝિકલી થાય છે શું તો કે જ્યારે આ ગેસ મિક્સ થાય અને એનું દહન થાય ત્યારે ભરપૂર પ્રમાણમાં એટલે કે એક્સેસ એમાઉન્ટમાં ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે ફિલર મટીરિયલ પીગળે છે એટલે કે મેલ્ટ થાય છે અને જરૂરી જે કંઈ પણ જોડાણ છે જે જોઈન્ટ છે એ ક્રિએટ થાય છે ઓકે તમારે જો એસેટિલિન એસેટિલિન તમારે પ્રોડ્યુસ કરવું હોય તેના માટેની મેથડ છે કે જે આપણે ફેક્ટરીની અંદર પ્લાન્ટની અંદર આજે એસિટિલિન ઉત્પન્ન કરવામાં આવે છે કેવી રીતના કરવામાં આવે છે તો કે એસિટિલિન ઉત્પન્ન કરવા માટેની પ્રોસેસમાં એવું કહે છે કે પ્લાન્ટની અંદર ફેક્ટરીમાં કેલ્શિયમ કાર્બાઇડ લેવામાં આવે છે એટલે કે સી એ સી એની અંદર પાણી નાખવામાં આવે છે ઓકે જેવું તમે કેલ્શિયમ કાર્બાઇડમાં પાણી મિક્સ કરો એટલે એમાંથી કેમિકલ પ્રોસેસ થઈને સી એચ ટુ એટલે કે એસિટિલિન ગેસ છૂટો પડે છે અને સાથે સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છૂટું પડે છે આપણા કામનું શું છે તો કે આપણા કામનું શું છે એસીટીલીન એસિટીલિન શું છે આપણા કામનું છે બસ તો એને શું કરી લઉં બહાર કાઢી લઉં અને કમ્પ્રેસ કરીને દબાણ આપીને સિલિન્ડરની અંદર ફિલ ફિલઅપ કરી દેવું ક્લિયર ફિલઅપ કરી દઉં અને જેને જોઈ એને વેચાતો સપ્લાય કરો અને પૈસા કમાવો એ લોકો લઈ જશે વેલ્ડિંગ કરશે સિલિન્ડર ખાલી થશે એટલે પાછા આપીને બીજા ભરેલા લઈ જશે જે રીતના આપણા ગેસના સિલિન્ડર થાય છે ને એ રીતના ઓકે તો અહીંયા આપણે આજે ગેસ વેલ્ડિંગની વાત કરી અને સાથે સાથે આપણે પહેલી જ એક પ્રોસેસ થાય છે જેની અંદર આપણે ઓક્સિજન અને એસિડિલિન વેલ્ડિંગ પ્રોસેસ કરવા માટે જે આપણે ગેસ યુઝ કરીએ છીએ એના વિશે વાત કરી લીધી ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓક્સી એસિડિલિન વેલ્ડિંગ કરતી વખતે કઈ અલગ અલગ પ્રકારની ફ્લેમ એટલે કે જ્યોત ઉત્પન્ન થાય છે એની ઉપર ડિસ્કશન કરીશું ઓકે એ ટોપિક છે આપણો આવતીકાલનો અહીં સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં અહીંયા જે ઓક્સિય વેલિંગની વેલ્ડિંગની જે ફિગર દેખાય છે એ સેટઅપ તમારે ડ્રો કરીને જેટલું પણ ડિસ્ક્રિપ્શન છે એ લખી લેવાનું છે ઓકે આવતી આવતીકાલે થેન્ક યુ